प्रश्न प्रथम, आयोजन ये धंधाकीय साहस नो मगज छे तो व्यवस्था तंत्र शुं छे? जवाब, शारीरिक माळखुं। प्रश्न बे, वैज्ञानिक संचालन विचारधारणा प्रणेता कोण हतुं? जवाब, फ्रेडरिक टेलर। प्रश्न त्रण, एकमनुं जीवन ध्येय नक्की करती योजना कई छे? जवाब, व्यूहात्मक योजना। प्रश्न चार, खाली जग्या सौंपी शकातू नथी? जवाब, उत्तरदायित्व। प्रश्न पांच, संचालनનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? જવાબ, આયોજન। પ્રશ્ન છ, મૂડી માળખાના કેટલા પ્રકાર છે? જવાબ ચાર। પ્રશ્ન સાત, ડિવિડન્ડ कई मूड़ी पर चुकवाय छे? जवाब, भरपाई थेली मूड़ी पर। प्रश्न आठ, विदेशी रोकाण संस्थाए तेनी नोंधणी कोनी समक्ष करावी पड़े छे? जवाब, सेबी समक्ष। प्रश्न नौ, ट्रेजरी बिल भारत सरकार वती कोण बहार पाड़े छे? जवाब, रिजर्व बैंक ऑफ इंडिया। प्रश्न दस, डिपोजिटरी धारो क्या वर्ष थी अमल में आव्यो हतो? जवाब, ईस्वीसन 1996 में। प्रश्न अग्यार, जामीनगीरीओना खरीद वेचाण में केटला प्रकारना ऑर्डर होय छे? जवाब, बे। प्रश्न बार, बजारीय विभावनामां कोण केन्द्र स्थाने होय छे? जवाब, ग्राहक। प्रश्न तेर, मध्य सपाटी संचालन बीजा क्या नाम थी ओळखाय छे? जवाब, मध्य सपाटी संचालन अधिकारीओनी यादी। प्रश्न चौ, IIM नुं पूरुं नाम जणावो? जवाब, इंडियन इंस्टिट्यूट ऑफ मैनेजमेंट। प्रश्न पंदर, अंदाजपत्रना प्रकारों कया कया छे? जवाब, मूड़ी खर्च, उत्पादन, उत्पादन खर्च, वेचाण, रोकड़ वगैरह अंदाजपत्र। प्रश्न सोल, क्या व्यवस्था तंत्र ने लश्करी व्यवस्था तंत्र कहे छे? जवाब, रैखिक व्यवस्था तंत्र ने। प्रश्न सत्तर, कर्मचारियों की पसंदगी माटे लेवाती कसोटीओ कई कई छे? बुद्धि, अभिरुचि, धंधाकीय अने मनोवैज्ञानिक कसोटीओ। प्रश्न अठार, मुंबई शेर बजार नी स्थापना क्यारे थई हती? जवाब, 9 જુલાઈ 1875 ना रोज। प्रश्न ओगणीस, रूढ़िगत पद्धतिओ में मजूरो हुकम अनुसार काम करवा टेवायेला हता तेने शुं कहे छे? जवाब, रूल ऑफ थम। प्रश्न वीस, कच्चा मालनी खरीदी थी मांडीने तैयार मालमां रूपांतर थाय ते समयगाळाने शुं कहे छे? जवाब, उत्पादन चक्र।
પ્રશ્ન 21. નાણાં બજારના સાધનો કયા કયા છે? જવાબ ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, નોટિસમન. પ્રશ્ન 22. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ડેટામાં રૂપાંતર એટલે શું? જવાબ ડિમટીરિયલાઇઝેશન. પ્રશ્ન 23. વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો. જવાબ પ્રામાણિક, ચારિત્ર્યવાળો, વિનમ્રતાવાળો, કુશળ, આવડતવાળો વગેરે. પ્રશ્ન 24. અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો કયા કયા છે? જવાબ અવૈધિક માળખું, પરિવર્તનશીલ, સાર્વત્રિક, અવૈધિક માહિતી સંચાર, નાનું કદ. પ્રશ્ન 25. પેદાશની કિંમતને અસર કરતા પરિબળો કયા કયા છે? જવાબ પેદાશની પડતર, પેદાશની માંગ, બજારની હરીફાઈ. પ્રશ્ન 26. કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ભરતી. પ્રશ્ન 27. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? જવાબ જનરલ મેનેજરનો. પ્રશ્ન 28. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? જવાબ એલ્ટન મેયો. પ્રશ્ન 29. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે એવું કોણે કહ્યું હતું? જવાબ પ્રોફેસર ઉર્વિકે. પ્રશ્ન 30. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? જવાબ પીટર એફ દ્રકર. પ્રશ્ન 31. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? જવાબ મજૂર ફેરબદલી દર. પ્રશ્ન 32. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? જવાબ પરિવર્તનશીલતા. પ્રશ્ન 33. આયોજનને કોની સાથે સંબંધ છે? જવાબ ભવિષ્ય સાથે. પ્રશ્ન 34. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? જવાબ યોજનાનું મૂલ્યાંકન કરવું. પ્રશ્ન 35. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળવું કયા નામે ઓળખાય છે? જવાબ અવૈધિક વ્યવસ્થા તંત્રને નામે. પ્રશ્ન 36. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ ધોરણોની સ્થાપના. પ્રશ્ન 37. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? જવાબ રોકડ પ્રવાહ પર. પ્રશ્ન 38. ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે શું? જવાબ ઇષ્ટતમ મૂડી માળખું. પ્રશ્ન 39. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? જવાબ વ્યૂહાત્મક યોજના. પ્રશ્ન 40. સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે શું? જવાબ વ્યવસ્થાતંત્ર. પ્રશ્ન 41. કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી એટલે શું? જવાબ સત્તા સોંપણી. પ્રશ્ન 42. આઈઆઈટીનું પૂરું નામ જણાવો.
जॉब इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी। प्रश्न 43, उम्मीदवार की आवड़त कई कसौटी द्वारा नक्की थाय छे? जवाब अभिरुचि कसौटी द्वारा। प्रश्न 44, ताबेदारों ने मार्गदर्शन आपूं अने तेना पर देखरेख राखवी एटले शुं? जवाब दोरमणी। प्रश्न 45, शेर होल्डरों ने डिविडेंड कया स्वरूपे चूकवी शकाय? जवाब रोकड़ के चेक स्वरूपे। प्रश्न 46, डिपोजिटरी कायदो क्यारे अमलमां आव्यो हतो? जवाब ऑगस्ट 1996 मां। प्रश्न 47, एनएसडीएलनुं पूरु नाम जणावो? जवाब नेशनल सिक्योरिटीज डिपोजिटरी लिमिटेड।